આ કંડારીમાં પૂજ્યપાદ ગુરુજીએ જે દિવસથી ગુરુકુલની સ્થાપના કરી છે એ દિવસથી આ કંડારી ગામ ગુરુજીનું અને આ સંતોનું ઋણી છે એ વાત કહીશ તો આ પ્રસંગે ખોટી નથી. ભક્તો, આ ગુરુકુલમાં કંડારીના પાંચ પાંચ પુત્રો અર્પણ થયેલા છે અને આજે છઠ્ઠો પુત્ર અર્પણ થવાનો છે. બીજી એક વાત કરું, ફક્ત પુત્ર અર્પણની વાત નથી કરતો પણ આ કંડારી ગામની દીકરીઓ જે બહાર વસે છે તેમનો પણ એટલો જ પ્રેમ આ કંડારી ગુરુકુલ અને ગુરુજી પ્રત્યે છે. બાલા ભક્તો, તમામ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે આપણે પુત્ર અર્પણ વિધિ તરફ જઈએ. સમર્પણ વિધિ પૂજ્ય દર્શન વલ્લભ સ્વામી. બાલા ભક્તજનો, આજ આપણે એવા એક પ્રસંગ તરફ જવું છે. પૂરો પરિવાર તૈયાર રહે જે પ્રસંગ તરફ આપણે જવું છે. બાલા ભક્તજનો, આ ભારત સંસ્કૃતિની અંદર ધનના દાન થયા, ભૂમિના દાન લખાયા છે, પરંતુ આજ આપણે એક એવા દાન તરફ જવું છે કે જે મા બાપ પાસે એકનું એક રતન હતું અને એ રતન આજ આ મહાપુરુષને સમર્પિત કરવા માટે જેમનું હૃદય થન ગણે છે એવા અમારે કંડારી ગામના અરવિંદભાઈને હું વિનંતી કરીશ. અને અત્યારે સંતો અહીંથી કીર્તન પ્રસરાવશે અને અત્યારે અરવિંદભાઈ કંડારીવાળા સાથોસાથ અશ્વિનભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ, લતીશભાઈ, આ પાંચે ભાઈઓ અરવિંદભાઈના પુત્રનું આજ સમર્પણ કરવાને માટે મંચ ઉપર અત્યારે આવે. સૌ પ્રથમ પાંચ ભાઈઓ જ પધારો, ત્યારબાદ આપણે બધા જ કુટુંબીજનોને લેવાના છે. ભલા ભક્તજનો, પરમેશ્વર મળે તો પ્રેમથી અર્પણ કરજો, પિતૃ મળે તો પ્રેમથી તર્પણ કરજો, આવા સંત મળે તો સ્નેહથી સમર્પણ કરજો. ભલા ભક્તજનો, અને એ સમર્પણ તરફ આજ અમારા કંડારી ગામના અરવિંદભાઈ હસ્તે માંડે પોતાનું એટલું એક રતન, 23 વર્ષનું એ રતન આજ ગુરુજીને સમર્પિત કરવાને માટે મંચ ઉપર આવી ગયા છે. અગર સોરો યઘર દાતા આચે ભાઈઓ, અત્યારે ગુરુજી પાસે ઉભા રહે છે. સાકર અને નારિયેળ અહીંયા લાવવામાં આવે ઉપર. સાકર નારિયેળ આચે સામે અગર સોરો. ભલા ભક્તજનો, આ ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા ઘણા દાન લખાયેલા છે, પરંતુ આજ એવું એક દાન છે, 23 વર્ષનો એકનો એક લાડલો દીકરો જેણે મોઢામાંથી કોળિયા દઈ અને મોટા કર્યા, લાખો લડાવ્યા લાડ જેને કોડ સૌ પૂરા કર્યા, ભીને સુઈ પોતે એને સુખે સુડાવ્યા અને પુષ્પ બિછાવ્યા પ્રેમથી, જેને અંકિતના રાહ પર ધન ખર્ચતા મળશે બધું, પરંતુ ભક્તો આવા મા બાપ મળવા આ ધન ખર્ચતા તમામ વસ્તુ મળશે, પરંતુ આવા સુરવીર મા બાપ મળવા મુશ્કેલ છે દુનિયામાં. એવા મા બાપ આજા સ્ટેજ ઉપર અહીં ઉભા છે. બાલા ભક્તજના ભક્તને તાલીઓથી વધાવીએ એક વાર. અત્યારે એ પાર્ષદ અંકિત ભગતને હું અહીં વિનંતી કરીશ કે તેઓ સભામાં મંચ ઉપર અહીં આવશે અને પોતાના માતા પિતાને અહીં દંડવત કરશે. બાલા ભક્તજનો, આ દ્રશ્યને ભરી ભરી નીકળી લેજો. એકનો એક બાળક LLBના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પોતાનો પૂરો પરિવાર સુખી પરિવાર છે, એ છતાંય એક દર્શનીય પ્રસંગ આપ નિહાળી રહ્યા છો, આપના સ્થાનેથી વંદન કરજો. આવો એક પ્રસંગ આપણને કદાચ માનવા મળે કે ન મળે, એકનો એક પુત્ર આજ ગામનો અર્પણ થઈ રહ્યો છે. ભક્તો, આપને નિહાળીએ, દર્શન કરીએ.
ત્યારે એ અંકિત પોતાના માતા પિતાને દંડવત કરી રહ્યો છે. વાલા ભક્તજનો, પૂરો એ પરિવાર સુખી પરિવાર છે અને એ પરિવારનો એકલો સંતાન આજે એના માતા પિતા પ્રેમથી હસતા મોઢે હરેના આંસુ સાથે આજ ગુરુદેવના હાથમાં હાથ સોંપી રહ્યા છે. આજે પાંચેય ભાઈઓ ભેગા થઈ અને પોતાનો એક દીકરાને આજે પૂજપાદ ગુરુજીને અત્યારે અર્પણ કરી રહ્યા છે. ત્યારે આપણે ભગવાનના નામના જય ઘોષ સાથે વધાવીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તજનો, વાલા ભક્તો, આપ આપના સ્થાને બેસી રહેશો. હજુ એક પ્રસંગ આપણે લેવો છે. અંકિત ભગતને હું પ્રાર્થના કરું કે તેઓ માતૃશ્રી પાસે ત્યાં પહોંચે અને તેમના માતૃશ્રી તેમને છેલ્લો હાર પહેરાવશે. વાલા ભક્તો, તેમના માતૃશ્રી પોતાના સ્થાન ઉપર ઉભા થાય, માતાઓ સાથે રહેશો. અહીંયાથી અંકિત ભગત અને સાથે વાલા ભક્તજનો, ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે આપણે આ દ્રશ્યને વધારીશું. પેટ ભરીને, આંખો ભરીને આ દ્રશ્યના દર્શન કરીએ. આપણા જન્મો જન્મના પાપ બળી જાય. પોતાનો એકનો એક દીકરો હોય, લાડે કોડે મોટો કર્યો હોય અને બીકોમ થાય, એલએલબી થાય, એમનો સુખી પરિવાર હોય, બુઢાપાની લાકડી હોય, જ્યારે એમ થાય કે આજે આવતીકાલે આપણે આપણને એ કરશે, એમના માતુશ્રી અમને હાર પહેરાવે, ત્યારે તાળવેરા નાદ સાથે આપણે માના ચરણોમાં વંદન કરે આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીશું. વાલા ભક્તજનો, આજે તમે રડતી આંખે મહારાજને એવી પ્રાર્થના કરજો, હે મહારાજ, હે મહારાજ, અમે જાજુ કંઈ કરી શકીએ કે ના કરી શકીએ, અમે જાજુ કંઈ સમજી શકીએ કે ના સમજી શકીએ, પણ હે મહારાજ, જે ગામની અંદર પોતાના છ પુત્રોને દાન આપનારા માત પિતાઓ રહે છે, એ માત પિતાઓના વચ્ચે જઈ, એ સંતના ચરણે જઈ અમે બેસીએ, અમારી આંખો એ દ્રશ્યને નિહાળે એવા અમારા ભાગ્ય બને એવી આજ આપણે મહારાજને પ્રાર્થના કરજો. મહારાજના ચરણોમાં વંદના કરજો કે હે મહારાજ, અમારું કોઈ ભાગ્ય હોય, અમે કોઈ જો એવા પુણ્ય કર્યા હોય કે અમને તમારા સંતનો સંગ મળે, તમારા ભક્તનો સંગ મળે, હે મહારાજ, અમને એવા સંતનો સંગ દેજે કે જેના ચરણોમાં એક ગામના છ છ પુત્ર સમર્પિત થતા હોય. હે મહારાજ, અમને એવા ભક્તનો સંગ દેજે કે હે મહારાજ, જે માઓ પોતાના હૃદયના એકના એક ટુકડાને એક સંતના વચન ખાતર હસતા મોઢે કે મહારાજને સમર્પિત કરતા હોય, તો આહિર પટેલ સામતને સાંભળવાની જરૂર નથી, કોઈ લોયાના ત્રીજા વચનામૃતને યાદ કરવાની જરૂર નથી. અમારા કંડારી ગામના આ ઉત્સાહી અને સમર્પિત ભક્તોને યાદ કરજો. મહારાજ એમ કહે છે, મહારાજ જો આજ આ સભામાં હાજર હોત તો લોયાના ત્રીજા વચનામૃતની અંદર આ અરવિંદભાઈનું નામ સૌથી મોખરે બોલત. પુત્રની સાથે સાથે હું તમને એક વાત કહું, તમે બહુ શાંતિથી સાંભળજો. પોતાના પરિવારજનોને અંતિમ વાર ભેટી રહ્યો છે. પરિવારજનો હૃદયની લાગણીઓ સાથે અશ્વિનભાઈ વકીલ, એમને એમના કાકા જિલ્લા કોંગ્રેસના આગેવાન છે, પોતે ખૂબ જ મોટી મોટી પોસ્ટો ઉપર હોવા છતાં પ્રેમથી આજે સમર્પિત કરી રહ્યા છે. હું તમને એક વાત એ કહું છું ભક્તો, એમણે માત્ર પોતાનો પુત્ર નથી આપ્યો, પોતાનું કાંડું આજ પોતાના પુત્રનું કાંડું આજ ગુરુજીના હાથમાં આપે છે. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, તમે મહારાજને એવી પ્રાર્થના કરજો, હે મહારાજ, આજ આ મા બાપે વિશ્વાસથી આ પોતાના પુત્રનું કાંડું એમના સંબંધીઓ જયસંગ કાકા અરવિંદભાઈ એ પધારે તે પહેલા હું તમને એક વાત એવી કહું છું કે આ માતા પિતાએ આજ પુત્રના દાન સાથે સાથે એવો સંકલ્પ કર્યો છે કે આજ પછી ક્યારે અમે આ પુત્રના દાનની સાથે સાથે અમે સુવર્ણનો સ્વતંત્ર ત્યાગ કરીએ છીએ. અમારો પુત્ર જ્યાં સુધી રહેશે અમે આજીવન સુવર્ણ કંઠી સિવાય કાંઈ નહીં પીરીએ.
તો એવો સંકલ્પ કર્યો છે ને પોતાનું જે કઈ ઘરણાઓ હતા એ ઘરણાઓ એ સુવર્ણ પણ આજ પોતાના પુત્રની સાથે સાથે ત્યાં ઠાકોરજીને સમર્પિત કરે છે. તો એ સુવર્ણ લેવા માટે એમના સુપુત્ર જે કે સન્ની વિકી શંભુ અને વિકી આ ચારેય એમના ભાઈઓ છે કઝિન બ્રધર એમને હું આહુત કરું છું. જે કે સન્ની તેઓ સભામાં અતિ ઉભા થાય વિકી અને શંભુ ચારે ચાર ભાઈઓ સન્ની વિકી જે કે અને શંભુ આ ચારે કઝિન બ્રધર અહીંયા આવશે. આપણે તાળીઓના નાદ સાથે આ એમના કઝિન બ્રધરોને વધાવીશું. ત્યારબાદ આ ચારે ચાર ભાઈઓ અશ્વિનભાઈ કહે છે એ પ્રમાણે અરવિંદભાઈ કહે છે એ પ્રમાણે અંકિતભાઈના માતુશ્રી પાસે જશે. તેઓ ત્યાંથી પોતે જે કઈ પોતાના શણગાર હતા એ સદંતર ત્યાગ કરીને મહારાજને આપવા માટે પ્રતિજ્ઞા કરે છે. તો આ ચારે ભાઈઓને હું સન્ની વિકી જેકી અને શંભુને પ્રાર્થના કરીશ કે તેઓ અત્યારે સભામાં અંકિત ભગતના માતુશ્રી જ્યાં બેઠા છે ત્યાં જશે. અંકિત ભગતના માતુશ્રી સાંખ યોગીઓ માતા સાથે રહે અને પોતે જે શણગાર છે પોતાના આભૂષણો છે એક હૃદયનો ટુકડા સમો હૃદયના આભૂષણ સમો પુત્ર આપતા હોય તો કાનના અને આંખના આભૂષણ આપે એમાં ભક્તો કઈ જાજુ નથી. પણ એની ભાવના તમે જુઓ કે કાનના આભૂષણો પોતાના હૃદયના ટુકડા જેવા પુત્રને પણ આજ એ મહારાજ માટે સમર્પિત કરે છે. આપણે તાળીઓથી અમને વધાવીશું. એ આવશે અને એ જે પોતાના આભૂષણો છે એ ચારે ભાઈઓ અંકિત ભગતને આપશે. અંકિત ભગત એ આભૂષણો લઈ અને ઘનશ્યામ મહારાજને પહેરાવશે. સન્ની વિકી જેકી અને શંભુ એ આભૂષણોની ડબલી લઈ અંકિત ભગતને આપે. અંકિત ભગત એ આભૂષણો ઘનશ્યામ મહારાજને પહેરાવશે. બાલા ભક્તજનો જિંદગીમાં ઘણા પ્રસંગો જોયા હશે, જિંદગીમાં ઘણા પ્રસંગો સાંભળ્યા હશે, પણ આવો પ્રસંગ ન ભૂતો અને ન ભવિષ્યતી છે એ કંડારી ગામને આંગણે છે, આપણા બ્રહ્મ સત્રમાં છે, આપણી આ બ્રહ્મ સભામાં છે. આજ પોતાની માતુશ્રી અર્પણ કરેલા તમામ આભૂષણો વાસુદેવ ભગત અંકિત ભગતને વિનંતી કરો કે તેઓ ઘનશ્યામ મહારાજને પહેરાવશે. ઘનશ્યામ મહારાજને તમામ આભૂષણો પહેરાવશે. વાસુદેવ ભગત ઠાકોરજીને તમામ શણગારો તમામ શણગારો ઠાકોરજીને અર્પણ કરી રહ્યા છે. આપણે આ દ્રશ્યને નયનો ભરીને નિહાળ્યા કરીએ. મને તો એમ થાય છે કે કદાચ તમને હરિલામૃતની કથા યાદ નહીં આવે, પણ અંતે આ સમર્પણનો એક પ્રસંગ દ્રશ્ય તમારી નજર સમક્ષ આવશે તો મહારાજ એમ કહેશે કે વાહ મારા ભગત, વાહ મારા ભગત, તે ખરેખર અદ્ભુત દ્રશ્ય યાદ રાખ્યું હતું. મહારાજ તને પ્રેમથી તમને પોતાના ધામમાં લેવા આવશે. હું એમ કહું છું કે આ અંકિત ભગતના પિતાશ્રી અરવિંદભાઈ કઈ જાજુ સમજતા હોય કે ના સમજતા હોય, જાજુ કઈ તમારી કથા વાર્તામાં બેસતા હોય કે ના બેસતા હોય, પણ એક વાત યાદ રાખજો, આ અંકિત એમના બુઢાપાની લાકડી હતો એ ભણતો હતો, સાથે સાથે ખેતી સંભાળતો હતો. અરવિંદભાઈ માત્ર મહારાજની પૂજા કરતા એમને ઘેરે શ્રીજી મહારાજની પ્રસાદીના ચરણારવિંદ છે. આ જ્યારે પુત્ર આપે છે ત્યારે એને એમ કીધું કે હે સ્વામી અમારો પુત્ર લઈ જાઓ છો તો અમારા હૃદયનો ટુકડો જેમ પુત્ર હતો એમાં ચરણારવિંદ અમારા હૃદયના ટુકડા જેવા હતા. આજ આ અંકિતની સાથે સાથે એ અમારા હૃદયના ટુકડા જેવા જે ચરણારવિંદ છે એ પણ હું તમને અહીંયા કાયમિક પૂજા માટે સમર્પિત કરું છું. આ સમર્પણ મને નથી લાગતું વિશ્વના કોઈ ઇતિહાસમાં લખાયું હોય. તો અરવિંદભાઈની સાથે સાથે એમના સારાય પરિવારને વિનંતી કરીશ કે તેઓ પોતાના હૃદયના ટુકડા જેવા ચરણારવિંદને પોતાના પુત્ર અંકિતને અર્પણ કરે છે. તાળીઓના નાદ સાથે આપણે આ દ્રશ્યને વધાવીશું. તાળીઓના ગડગડાટ સાથે હૃદયની ભાવાંજલિઓ સાથે આપણે દ્રશ્યને વધાવીએ. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ ભક્ત થાય તો આવા થાય. ગુરુજી ચાર ચાર દિવસથી છ છ દિવસથી તમને કહેતા હતા કે જનની જણતો જણજે ભક્ત દાતા કાસુર નહીં તો
ઉપર રહેજે વાંજણે મત ગુમાવીશ નોર. એ ગુરુજીનો આ દ્રશ્ય તરફ સંકેત હતો, કે દ્રશ્ય તરફ સંકેત હતો કે માં હોય તો આવી હોય, પિતા હોય તો આવા હોય, કે એકના એક પુત્રને પોતાના હૃદયના ટુકડા જેવા પુત્રને. આહા, અશ્વિનભાઈ, અરવિંદભાઈ, ચરણારવિંદ અંકિતને આપે છે ત્યારે અંકિત એમ કહે છે, ગુરુજી હું તમારો થયો તો ચરણારવિંદ મારા ક્યાંથી હોય? એ પોતે ચરણારવિંદ ગુરુજીને અર્પણ કરે છે કે હે મહારાજ, હે ગુરુદેવ, આજથી આ ચરણારવિંદ નહીં, સારી આખી અમારો આ પરિવાર આપનો છે. બીજી એક વાત કરતા તમને આનંદ થશે કે એ જ અંકિતના પૂર્વાશ્રમના કઝિન બ્રધર પણ આપણા સંપ્રદાયમાં નહીં, આપણા આ ગુરુકુળની અંદર સંત છે, અને એ પણ ચરણારવિંદ લઈને અહીંયા આવ્યા હતા. એ છે દિવ્ય સ્વામી, એ પણ અત્યારે સાથે છે, જેસંગ કાકા આ સભામાં બેઠા છે. એમને પણ હું આહુત કરું છું, કાકા આવો, આપણા ગુરુકુળના ટ્રસ્ટી છે, એમણે પણ પોતાના પૌત્રાને ચરણારવિંદ સાથે આ સંસ્થામાં નહીં, આ સત્સંગની સેવાને માટે કાયમી ધોરણે સમર્પિત કર્યો છે. તો એવા કાકાને હું પણ પ્રેમથી આહુત કરું છું. કાકા પણ અત્યારે આ પ્રસંગે કાકાને કેમ ભૂલાય, તો જયસંગ કાકાને પ્રાર્થના કરું કે જયસંગ કાકા પણ આ પ્રસંગે પધારે, પૂજ્યપાદ ગુરુજી પાસે આશીર્વાદનો હાર સ્વીકાર કરશે. તો જયસંગ કાકા પણ આવે, એમણે પણ આપણે નિહાળ્યું હતું કે પોતાના ચિરંજીવી ચંદ્રકાંતના પુત્રને આ સભામાં જ, આ બ્રહ્મસત્રમાં જ સત્સંગની સેવા માટે સમર્પિત કર્યો હતો. સાથે સાથ ચરણારવિંદ પણ એમણે પણ આપ્યા હતા. આ પરિવારની પાસે મહારાજની બહુ મોટી કૃપા હતી, સંતોની ખૂબ સેવા કરેલી, સંતોને રાજી કરેલા, આશીર્વાદ મેળવેલા. એમનો અડધો પરિવાર અમેરિકામાં છે, અહીંયાનો પરિવાર ભક્તમય બે ચરણારવિંદની જોડો હતી. એ બંને ચરણારવિંદ આજ આ સંસ્થામાં આવ્યા છે. એમના હૃદય હરે કૃષ્ણ મહારાજની જય. કાકાની આંખોમાં હર્ષના અશ્રુ છે. અત્યારે એમના જે સંબંધીઓ છે તે પણ આવે, અત્યારે અંકિતને હાર પહેરાવવા આવશે. તો હું જયેશભાઈને વિનંતી કરીશ કે તેઓના જે સંબંધીઓ આવ્યા છે તે અંકિતને હાર પહેરાવવા માટે, વિધિ માટે તેમના જે જે સંબંધીઓના નામ બોલાય એ સંબંધીઓ સત્વરે આવે, અંકિતને એકવાર હૃદયની લાગણી સાથે પુષ્પહાર પહેરાવી વધાવશે. તો અંકિતના સંબંધીઓને બોલાવશે જયેશભાઈ. પટેલ વિરલભાઈ, ચંદ્રકાંતભાઈ પટેલ, જિગ્નેશભાઈ, રમણભાઈ, ભક્તો તેમનો કાળજા જેવા ટુકડા સમાન દીકરાના દાન દેવાઈ રહ્યા છે. પટેલ કિરીટભાઈ, પ્રભુદાસભાઈ, વિનુભાઈ પટેલ, અંબુભાઈ, ચિતાભાઈ પટેલ, અશોકભાઈ, મનુભાઈ, જે કોઈ ભક્તોના નામ બોલો તેમના પરિવારના છે. ભક્તો આવો, પટેલ કણુભાઈ, નારણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, પનુભાઈ પટેલ, હર્ષિતભાઈ, મનુભાઈ પટેલ, સની, વિકી, જેકી અને શંભુ, તમામ તેમના ભત્રીજાઓ છે તો તેઓ પણ પધારે. લતીશભાઈ આવ્યા હોય તો લતીશભાઈ અને તેમના સુપુત્ર પણ આવે. ભક્તો આ દ્રશ્યને તમે તાળીઓના નારથી વધાવતા રહો. તમારા જીવનમાં ખૂબ જ એવા દિવસો હશે તમને આ દ્રશ્ય વારંવાર જોવા નહીં મળે, સાંભળવા નહીં મળે. આજ પોતાના હૃદયના ટુકડા જેવા દીકરાને હાર પહેરાવે લાગણીઓ સાથે એ મહારાજના ચરણે સમર્પિત કરે છે. તમે હૃદયથી એને વધાવતા રહો, તાળીઓના નારથી એને સમર્પિત કરતા રહો. આજ અમારો અંકિત, અરવિંદભાઈનો અંકિત, આજ ભગવાન સ્વામિનારાયણનો અંકિત થાય છે, એનું ગળું પુષ્પના હારથી ભરાઈ રહ્યું છે. વાલા ભક્તો, આ અંકિત જે પરિવારમાંથી આવે છે એ પરિવારનું સત્સંગનું બળ તો પૂજ્ય સ્વામી આપણને વાત કરી, પણ જે સ્વામિનારાયણ સત્સંગ મંડળ કંડારી યુવક મંડળ છે તે યુવક મંડળમાં પણ બહુ આગળ પડતો ભાગ ભજવી અને યુવક મંડળના યુવાનોને તે સત્સંગનું બળ આપતો. તો યુવક મંડળના યુવકોએ આ અંકિત ભગતની ઉંમર 23 વર્ષની છે, 23, તો 23 ફૂટનો હાર તૈયાર કર્યો છે. તો 23 ફૂટનો હાર લઈને સ્વામિનારાયણ યુવક મંડળ કંડારી તેના યુવાનો આવશે, સાથે સાથે યુવક મંડળના વડીલો આપણે યુવક મંડળ વતી ઘનશ્યામભાઈ ઠાકોરભાઈ, મુકેશભાઈ ગાયકવાડ, મથુરભાઈ કાશીભાઈ, કીર્તેશભાઈ રણછોડભાઈ, વિજયભાઈ રસિકભાઈ, યુવક મંડળ વતી આ યુવા ભક્તો પણ આવો. સાથે સાથે આપણે વડીલોને પણ લેવા છે, વડીલોને બાદમાં લઈએ. યુવક મંડળના તમામ યુવાનો જે અંકિત સાથે
એવી નિષ્ઠાથી ભજન ધૂન કરતા હતા તો તે યુવક મંડળના યુવાનો અંકિત ભગતની 23 વર્ષની ઉંમર હોય 23 ફૂટનો સુંદર મજાનો હાર તેમને આ ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. કંડારી યુવક મંડળના યુવાનો 23 ફૂટનો હાર અને પુસ્તકોનો સેટ અંકિત ભગતના ચરણોમાં અર્પણ કરે છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ યુવક મંડળના આ યુવાનોને. તમે જો હૃદયથી હરે કૃષ્ણ મહારાજની જય, કંડારે ગુરુકુળના દશાબ્દી મહોત્સવને તમે જો હૃદય ભરીને માણ્યો હશે અથવા એને કેસેટો જોઈ હશે તો તમને ખ્યાલ હશે આ અંકિત કોણ. તમે જો સમજી શકતા હો અને તમે જો એ દ્રશ્યને જોયા હશે તો તમને ખ્યાલ હશે કે દશાબ્દીના સ્ટેજ ઉપર આવી ડગ 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 ડગા કરીને ડગ ડગી વગાડતો હતો અને તમને નચાવતો હતો અને એમ કહેતો હતો કે આજ હું તમને ડુગડુગીના નાદથી ગજાવું છું, પણ એક દિવસ એવો આવશે કે હું ડુગડુગીના નાદથી નહીં પણ શ્રીજી સ્વામી જેમ બ્રહ્મ રસ્તે આ સભાને ડોલાવે છે એમ હું બ્રહ્મ સભાને ડોલાવીશ. આજ મહારાજને પ્રાર્થના કરજો કે હે મહારાજ, અમારા ગામનું આ રતન અમારા ચરણે આવે છે તો મહારાજ એનામાં વક્તૃત્વ શક્તિ તો હૃદયને ભગવાને એને આપેલી જ છે, પણ એ શક્તિ એ તમારા ગુણ ગાવામાં વાપરે. અને આ કંડારી ગામના યુવકો એટલે જ 23 ફૂટના હારની સાથે પુસ્તકો આપે છે અને એમ કહે છે કે આ પુસ્તકોને ભણી અને અમારો આ અંકિત ગામડે ગામડે સહજાનંદી બ્રહ્મ તેજ ફેલાવે, સહજાનંદી નાદ ગુંજાવે. કંડારી ગામના યુવકોએ પ્રેમ ભીની આંખે હૃદયની ભાવાંજલિઓ સાથે ભીની આંખે 23 ફૂટનો હાર પહેરાવે અને અંકિતને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. સાથે સાથ યુવકો અને સાથે વડીલો પણ આ સભામાં ઉપસ્થિત છે તો કંડારી ગામના વડીલો પણ અંકિતની પુષ્પહાર વિધિમાં જોડાશે. વડીલો વતી પરમ ભક્ત રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ પટેલ કંડારી મંદિરના કોઠારી શ્રી, બીજા ભક્તો તરત જ આપને દર્શન કરી નીચે ઉતરી જાઓ. કંડારી સમસ્ત ગામ સમાજ વતી રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ પટેલ અને ઠાકોરભાઈ અંબાલાલભાઈ પટેલ બંને ભક્તોને હું વિનંતી કરું કે કંડારી સત્સંગ સમાજ વતી આપ આવી અને પૂજ્ય વાસુદેવ ભગત અંકિત ભગતને ફૂલહાર પહેરાવશો. સાથે સાથે રણછોડ કાકા પણ આવે પટેલ, રણછોડભાઈ મકનભાઈ પટેલ આ ત્રણેય વડીલ ભક્તો આવી અને સમસ્ત કંડારી ગામ વતી તેમને યુવા ભક્તો નીચે ઉતરી જાય આપણે આ દ્રશ્ય માનવાનું છે. યુવા ભક્તો તમામ ભક્તોને હું વિનંતી કરું કે આપ નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બધાને દર્શન થાય એ માટે એક વ્યવસ્થિત યુવક હાર પહેરાવી અને દર્શન કરી અને પોતાનું સ્થાન સ્વીકાર કરે જેથી સભાજનોને બહુ સૌ આ દ્રશ્યના દર્શન થાય. વચ્ચે રસ્તો ખાલી રાખે. આજ તમે જોઈ શકો છો આ અંકિત પુષ્પના હારથી લદાયેલો છે. તમે એને પુષ્પના હાર તો પહેરાવ્યા પણ હું તમને હજુ કહું છું તમે મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરજો કે હે મહારાજ, આ અમારા ગામનું રતન, આ અમારા હૃદયનું રતન અમે તમને આપીએ છીએ. આજ અમે જેમ એને પુષ્પના હાર પહેરાવીએ છીએ એવી જ રીતે તમે એને સદગુણરૂપી પુષ્પના હાર પહેરાવી એને સુશોભિત કરશો. અંકિત ભગત જે થયા છે તેમના ભાણા પાર્થ ખૂબ ઉત્સાહમાં છે તો પાર્થને પણ હું વિનંતી કરું કે પાર્થ એના પિતાશ્રી સાથે અથવા કુટુંબી સાથે આવે. પાર્થ અહીંયા આવી અને પૂજન વિધિમાં જોડાય. અશ્વિનભાઈ ભોગીલાલ પરમ ભક્ત અશ્વિનભાઈ ભોગીલાલ ભક્તો છેલ્લે મારે એક વાત કહેવી છે. મારા હાથમાં જે ડાયરી આપ જુઓ છો તે મારા હાથમાં જે ડાયરી છે તે ભગતની ડાયરી છે. છેલ્લા 4 વર્ષથી તેમણે આ નિર્ણય કરેલો છે. ભક્તો આ કોઈ નાની સુની વાત નથી, 4 વર્ષ પહેલાનો નિર્ણય છે. આ ડાયરીમાં તેમણે તારીખ સાથે નોંધ કરેલી છે કે આ તારીખે મેં શું વિચાર્યું, આ તારીખે મેં શું વિચાર્યું. બધું તો વાંચવાનું અહીંયા સમય નથી, પણ છેલ્લે જ્યારે આ ડાયરી તેને પૂર્ણ કરી છે ત્યારે છેલ્લું જે વાક્ય છે તે હું વાંચી સંભળાવું. પાર્થ તેમના ભાણા છે તો પાર્થ તેમના કુટુંબીજનો સાથે આવે. છેલ્લે જે લખ્યું છે, આજથી આ ડાયરી બંધ થાય છે, આજથી અંકિતનું અસ્તિત્વ પૂર્ણ થાય છે, આજથી હું બસ એક આત્મા છું અને આ શરીરને આત્માના બળથી ભગવાન સદગુરુ અને વિશ્વની સેવામાં નિરંતર રાખીશ એ જ મારો નિર્ણય છે. પેલા ભક્તો તાળીઓથી વધાવીએ.
આ વિચાર 15 માર્ચ 2005 નો છેલ્લો નિર્ણય 15 માર્ચ 2005. એટલે ભક્તો આપણે તાળીઓથી વધાવીએ. આ ડાયરીમાં ઘણું ઘણું જાણવાનું છે અને એવા એવા વિચારો લખ્યા છે ભક્તો, માન્યામાં ન આવે, આપણા સંકલ્પ આપણા વિચાર ના આવે એવો વિચાર આ ભગતે આ ડાયરીમાં લખ્યો છે. અને છેલ્લો સંકલ્પ જે હતો તે મેં તમને વાંચી સંભળાવ્યો. વાલા ભક્તો સમર્પણ વિધિ તરફ આગળ વધીએ. આ સંકલ્પ જ્યારે એને સંતોને કીધો ત્યારે સૌ પ્રથમ અમે ઓફિસમાં હતા, એ ધ્રુજી ગયા હતા કે એકનો એક દીકરો હોય, એમનો પરિવાર આખો, એ પોતે LLB ભણતો હતો, એમના કાકા અહીંયા અશ્વિનભાઈ ઉભા છે, જાતે LLB થયેલા છે, જિલ્લા કોંગ્રેસના આગેવાન છે, ગામ આખું કોંગ્રેસના આગેવાન છે. અમને એમ થયો કે આ શું દશા કરશે અમારી. અમે અંકિતને કીધું, અંકિત તું પ્રેમથી ઘેરે જા. ત્યારે અંકિતે એમ કીધું કે સ્વામી હું જાતે રજા લઈને આવું તો. ત્યારે અમે એમ કીધું કે તું જાતે રજા લઈને આવે ને તો અહીંયા નહીં. જેસંગ કાકા અહીંયા બેઠા છે અને ખાતરી છે. અમે કીધું સૌ પ્રથમ એને અમે ના પાડે એટલે અંકિતે જયારે એના પપ્પા અરવિંદભાઈ ને ફોન કર્યો કે બાપુજી હું આવા નિર્ણય ઉપર જાઉં છું અને હું આ સંસ્થા ભેગો, આ સંસ્થામાં આ સંતો ભેગો, આ ગુરુજી ભેગો રહેવા જાઉં છું. ત્યારે અમને એમ હતું કે હમણાં જ સમજી ગયા ને તમે. પરંતુ અરવિંદભાઈ ત્યારે ઘરમાંથી એક નવી જૂની ડાયરી ગોતી અને લઈને આવ્યા અને એને એમ કીધું, સ્વામી તમે કદાચ ધ્રુજતા હશો, તમને કદાચ સંકોચ થતો હશે, પણ મને તો છેલ્લા કેટલાય સમયથી ખબર હતી કે મારો અંકિત મારો નથી, મારો અંકિત મારા મહારાજનો છે. સ્વામી તમે કોઈ ગભરામણ ના કરો, મારી જવાબદારી મારા મહારાજની છે. તમે મારા અંકિતનું કાંડું પકડી લો. હસતા મોઢે આજે તમે જોઈ શકો છો કે એકના એક પુત્રને એ પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં સમર્પિત કરે છે, એની આંખ ભીની નથી થઈ. હસતા મોઢે એને પોતાના પુત્રને આ સત્સંગની સેવામાં સમર્પિત કર્યો છે. અમે ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. હું તમને ફરી ફરી વિનંતી કરું છું, તમને જ્યારે એમ થાય કે લોહીના ત્રીજા વચનામૃતમાં જેના નામ આવે છે એવા ભક્ત આપણે થઈએ, ત્યારે તમે એક કામ કરજો, 5-25-50 રૂપિયા ખર્ચી આ કંડારીની ગલીઓમાં ફરે અને કંડારીની ગલીઓની અંદર ફરતા મા બાપના દર્શન કરજો. તમને ચોક્કસ એના દર્શનનું પુણ્ય મળશે. આજ તમે અરવિંદભાઈને વધાવજો. હું પૂજ્યપાદ સંતો અને સ્વયંસેવકોને વિનંતી કરીશ કે અત્યારે અહીંથી હાર એ સાંખ્યોગી માતાઓ પાસે પહોંચાડશે અને સાંખ્યોગી માતાઓ એમના માતુશ્રીને પણ પુષ્પના આશીર્વાદ સાથે પોતાના હૃદયના આશીર્વાદ આપી એમના પરિવારજનોને એમના માતુશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપશે, આશીર્વાદ આપશે. તો સાંખ્યોગી માતાઓ અત્યારે અંકિતના માતુશ્રીને પુષ્પહાર પહેરાવે, આશીર્વાદ આપે અને ખૂબ ખૂબ અભિનંદન આપશે. સાંખ્યોગી માતાઓ આપણા હાથની તાળીઓ એમાં જોડાશે, આપણે એ પ્રસંગને તાળીઓથી વધાવતા રહીશું. અત્યારે બહેનોએ એક સુંદર મજાનો એલચીનો હાર તૈયાર કરી અને અહીં મોકલાયો છે, તો એ હાર અત્યારે અંકિત ભગતને સ્વયંસેવક ભક્તો આપશે અને અંકિત ભગત પૂજ્યપાદ ગુરુજીને પહેરાવશે અને એ જ પ્રસાદીનો એલચીનો હાર પૂજ્યપાદ ગુરુજી અરવિંદભાઈને પહેરાવશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. અત્યારે એ જ હાર પૂજ્યપાદ ગુરુજી કાયમને માટે યાદ રહે એના માટે એક સ્મૃતિરૂપ અત્યારે પૂજ્યપાદ ગુરુજી એલચીનો હાર પાર્થને પહેરાવી રહ્યા છે. તાલીઓથી વધાવીએ ભક્તો. એ નાનો એવો બાળક પોતાની ભીની આંખોએ અંકિત ભગતને આજ પરિવાર વતી પૂજ્યપાદ ગુરુજીને સમર્પણ કરી રહ્યો છે. વાલા ભક્તજનો ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આવું એક સુંદર મજાનું દ્રશ્ય આજ આ એક અદ્ભુત દર્શન આપણને અહીં આ મંચ ઉપર થઈ રહ્યા છે. ધન્ય ધન્ય કાનમની ધરણી જ્યાં મુક્તાનંદ સ્વામી જેવા મહાન વિભૂતિ સંત ઘેર ઘેર વિચરા અને એ જ પરંપરાની અંદર આજ અંકિત ભગત પૂજ્યપાદ ગુરુજીના શરણોની અંદર જઈ રહ્યા છે. સમર્પણ વિધિના અંતની તરફ આપણે જઈએ ત્યારે હું ફરી આપ સૌ ભક્તોને વિનંતી કરીશ કે અત્યારે અરવિંદભાઈ સભામાં પોતાનું સ્થાન સ્વીકારશે
અરુણભાઈ સભામાં પોતાનું સ્થાન સ્વીકારે ત્યારે સૌ કોઈ ભક્તજનો ફરી એકવાર તાળીઓના નાદ સાથે આ સારા પરિવારને અરવિંદભાઈ, અશ્વિનભાઈ, સુરેશભાઈ, જેકી, વિકી, સન્ની, શંભુ આ પરિવારને ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે વધાવો. વાલા ભક્ત ઊંચા હાથ કરે તાળીઓના નાદ સાથે આપણા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપો, એવો અભિનંદન આપો કે એમના કાન ગુંજતા રહે, તમે આનંદ અને ઉમંગ સાથે તાળીઓ ઊંચી કરે, હાથ ઊંચા કરે તાળીઓના નાદ સાથે અમને વધાવતા રહેશો. સભાને વંદન કરે, સભામાં પોતાનું સ્થાન લઈ રહ્યા છે તમામ સભાજનો વતે, આ સભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો વતે હું પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીશ કે ગુરુ મહારાજ, પોતાના હૃદયના ટુકડા જેવા એક તમારા વચન ખાતર, એક મહારાજને રાજી કરવા ખાતર આ પરિવાર પોતાના એક એજ્યુકેટેડ પુત્રને સત્સંગની સેવામાં સમર્પિત કરે છે ત્યારે આપનું હૃદય પણ એમને આશીર્વાદ આપવા આતુર હશે. ચોક્કસ મહાસભા વતી પૂજ્ય શ્રી ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ગુરુજી આ પરિવારજનોને ખૂબ ખૂબ અંતરના રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્યપાદ ગુરુજી સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત પૂજ્ય નીલકંઠ સ્વામી, આદરણીય સંતો, અમારા શ્રીજીનો લાડલો અંકિત, એમના પિતાશ્રી, કાકા, આખો પરિવાર, સર્વને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે શું કહું અને શું ના કહું, જ્યારે આ સભામાં અંકિતના માતા પિતાને જ્યારે જોઈએ છીએ ત્યારે અમે ભગવા પહેરેલા સાધુને એમ થાય છે કે આવાના દર્શન કરીને આપણે પણ પાવન થઈએ. વાલા ભક્તો, જેના કુટુંબનો સર્વસ્વ હતો, LLB કરતો હતો, મહારાજને એણે અર્પણ કર્યો, એટલું નહીં સાથે એમણે આખું ઘર ખાલી કરીને આ સંસ્થાને પણ એણે અર્પણ કર્યું છે. માતા પિતાએ નિર્ણય કર્યો કે આજથી અમારા ઘરમાં અમે રતિભાર પણ સુવર્ણ નહીં રાખીએ, પહેરવાની તો વાત જ ક્યાં છે, છે એ ઠાકોરજીને અર્પણ કરીએ છીએ. એટલું નહીં, મહારાજે લોયાના ત્રીજા વચનામાં કીધું, લોકલાજનો ત્યાગ કરે તો સુવાસની સ્ત્રી હોય, જેમના પતિ હાજર છે એવી જ સ્ત્રી હોય, એ કંઠમાંથી મંગળસૂત્ર ક્યારેય ન કાઢે. આજે અંકિતના માતુશ્રીએ પોતાના કંઠમાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર પણ મહારાજને અર્પણ કર્યું. ઘણાએ કીધું આવું ન થાય, ત્યારે એણે એવું કીધું કે મારું મંગળસૂત્ર જો કોઈ હોય તો ભગવાન સ્વામિનારાયણની કંઠી છે, એના સિવાય મારું બીજું મંગળસૂત્ર નથી, મારા કંઠમાં એક ભગવાન સ્વામિનારાયણની કંઠી જ રહેશે, એના સિવાય બીજું નહીં રહે. અત્યારના ભોજનનો ખર્ચો પણ તમે બધા જે પ્રસાદ લેવાના છો એ સંપૂર્ણપણે એમણે જ સેવા કરેલી છે. વાલા ભક્તો, આવાને આશીર્વાદ દેવા ના પડે, આવા ભક્તોને અમારા પાસેથી આશીર્વાદ લેવા ના પડે, એને ડાયરેક્ટ ભગવાન શ્રી હરિજીની પર આશીર્વાદ અને કૃપા વરસાવે છે. આશ્ચર્યની વાત એ છે, આજે જ્યારથી આ પ્રસંગ ઊભો થયો છે અર્પણ વિધિનો, ત્યારથી એ લોકો એમ માને છે કે અમે અમારા પુત્રને ભગવાન સહજાનંદ સ્વામીની સાથે પરણાવીએ છીએ, અમે માનીએ છીએ, અમારે ત્યાં દીકરી હતી, અમે દીકરી મહારાજને પરણાવી છે. કેટલી એની મોટી સમજણ છે. તમે જુઓ છો એમના ત્રણ કાકાઓ, કારણ કે પપ્પા કરતાં કાકાને અંકિત બહુ વાલો હતો, ચૂંટણીના કામમાં પણ કામ લાગતો,
દોડધામમાં કામ લાગતો, સેવામાં કામ લાગતો દરેક જે, અને વાત્સલ્ય ભાવ પણ ખૂબ. આજે કાકાનો પરિવાર રડે છે, પણ અહીં માર્ક એ કરવાનો છે, જોવાનો એ છે કે અંકિતના મમ્મી, અંકિતના પપ્પા કેટલા હરખથી આજે મહારાજને પોતાનો પુત્ર અર્પણ કરે છે. આવા મા બાપ જો મેં જોયા હોય જિંદગીમાં, તો પહેલી વાર છે. ભલે ખુશીથી આપતા હોય, પણ જ્યારે અર્પણ કરે તો આંખીમાં આંસુ હોય જ, પણ આજે એની આંખીમાં આંસુની આનંદ છે. મને ખ્યાલ છે તમે તો મહારાજને અર્પણ કર્યો, અમને અર્પણ કર્યો, પણ અમારા ઉપર બહુ મોટી હવે જવાબદારી આવી છે. તમારું રત્ન, કરોડોનું અબજોનું જે રત્ન એ તમે અમને અર્પણ કર્યું છે. વાલા ભક્તો, હું મહારાજની સાક્ષી કહું છું કે તમે મહારાજી થાવ એવો અને બનાવીને રહેશે. અમે મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ કાર્ય ક્યારેય નહીં કરાવીએ એ હું ખાતરી આપું છું. સભામાં તમારી એકત્ર પેઢી તારે એવાઓને સદગુણ આપીશ એ હું એકરાર કરું છું. તમારી બધાની એવી ઈચ્છા છે એ વક્તા થાય, તો મેં એને એની શરત કરી છે. બેટા, તું ભલે ભણીને થાકી ગયો હોય, LLB કરતો હોય, પણ હજી તારે મારા ખાતર પણ હજી તારે હું કહું ત્યાં સુધી સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે, સંગીતનો અભ્યાસ કરવાનો છે. આજે મારું કાર્ય પૂરું થતું નથી, જ્યારે આવી સભામાં હું એની પાસે પારણ કરાવીશ ત્યારે હું માનીશ કે હું મારા ઋણમાંથી, એના માતા પિતાના ઋણમાંથી હું મુક્ત થયો છું. તો અમને મહારાજ એવું બળ આપે એ માના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામી. વાલા ભક્તજનો, એક હૃદયદ્રાવક, એક રોમાંચક, અદ્ભુત દિવ્ય દર્શન આજ આપણને આ બ્રહ્મસૂત્રમાં થયા. 6-6 દિવસથી બેઠા હતા, યાદ કરતા હતા, વાતો સાંભળતા હતા, બ્રહ્મરૂપ થવું અને જગત ભૂલવું. પણ ખરેખર જો જગત ભૂલાણું હોય, જગતની વિસ્મૃતિ થઈ હોય, તો એ આપણને આ અરવિંદભાઈ અને એમના પરિવારે પોતાના પુત્રના સમર્પણ કરીને કરાવી છે. પૂજ્યપાદ ગુરુજીએ પણ કહ્યું, શ્રીજી મહારાજ સ્વયં એમને આશીર્વાદ આપે એવું એમનું આ એક વિરાટ કાર્ય છે. એમને આશીર્વચન પાઠવતા પાઠવતા ગુરુજીની આંખો પણ ભીની થાય છે. વહાલા ભક્તજનો, એક બહુ સમજવા જેવી વાત છે, બહુ હૃદયમાં લખી લેવા જેવી વાત છે કે આમ જુઓ ને ખરેખર તો વાસ્તવિકતા તો એવી છે કે આજે અરવિંદભાઈ અને એમના માતુશ્રી અને એમનો પરિવાર એ અંકિતની જવાબદારીમાંથી છૂટ્યા, અને આજે આજથી અંકિતની જે મોટી આખી જિંદગીની જવાબદારી હતી એ આજ મહારાજના ચરણે, પૂજ્યપાદ ગુરુજીના ચરણે અને આ સંસ્થાના માથે આવી છે. તો પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું છે કે અમે એને તમારા સૌની આંખ ઠરે એવો બનાવીશું. કંડારી ગામના એક એક ભક્તજનોને, તમે છે ને બધા યુગના સાક્ષીઓ છો, તમને ખ્યાલ છે આ સંસ્થાની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે કેટલી કેટલી ઉંમરના હતા. તમે જ્યારે, આમાંથી ઘણા એવા ભક્તો છે કે અમને નાના સ્વામી કહેતા, અમને વડતા પણ ખરા. અહીંયા બેઠા છે રાજુભાઈ, અમને ખ્યાલ છે કંઈક અમારી ભૂલ થાય તો અમને ટોકતા પણ ખરા, એટલા નાના નાના અમે હતા. ત્યારથી અમે આ સંસ્થામાં, આ ગુરુજીના ચરણોમાં આવ્યા. આજ તમે પૂજ્ય નીલકંઠ સ્વામીએ વાત કરી, શ્રીજી સ્વામી નાના સ્વામી, નાના સંત, તો પૂજ્યપાદ ગુરુજીએ, હું તમને આજ આનંદ અને ઉમંગ અને ગર્વથી કહીશ કે વાલા ભક્તજનો, આ તમે જે કંઈ જોયો છો એ કંઈ જ્યારે નહોતું. તમને જો ખરેખર દર્શન કરવાની લાલસા હોય તો આ મકાનની પાછળ ગૌશાળામાં સેવા કરતા પુના બાપા રહે છે, એ બે ઓરડીનું મકાન જોઈ આવજો. એ મકાનમાં અમે 6 સંતો પૂજ્યપાદ ગુરુજી એને રહેતા ત્યારે અમને યાદ છે, અમે આજે એ પ્રસંગ ભૂલી નથી શકતા. પૂજ્યપાદ ગુરુજી રસોઈ બનાવતા અને અમે જમતા ને ભણતા, એમ પૂજ્યપાદ ગુરુજીએ પોતે મહેનત કરી અને અમારી પાછળ મહેનત કરી છે. અને આજે ફરી ગુરુજી એવું વચન આપે છે કે અંકિતની પાછળ પણ હું એવી મહેનત કરીશ કે અંકિત આ બ્રહ્મ સભાની છાતી ઠારશે. પૂજ્યપાદ ગુરુજીને હું અમે સૌ ગુરુ ભાઈઓ વતી
એવું કહું છું ગુરુજી, તમારા પુરુષાર્થમાં અમે પણ ભળીશું અને અંકિતને એવો બનાવીશું, એવો બનાવીશું કે કંડારી ગામ નહીં, આ કાનમ નહીં, ચરોતર નહીં, સત્સંગ એક દિવસ એમ કહેશે કે સાધુ હોય તો એ કંડારી ગામના એક એક રતન જેવા, નીલકંઠ સ્વામી કહેતા હતા કોહિનૂર હીરા જેવા એવા મહારાજ એમને બનાવે એવી હું આજ આપ સૌ પાસે પ્રાર્થના માંગુ છું. મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરજો, અકબંધ સભાના ચરણ એવી પ્રાર્થના કરજો કે મહારાજ આ પરિવારે જે મોટી પોતાની એક મિલકત તમારા ચરણોમાં આપી છે એ મિલકતને આજથી તમે સાચવજો. ખરેખર એક વસ્તુ ચોક્કસ છે, સતી સૈનિક આ બે પોતાના જીવનનું બલિદાન આપે છે, પરંતુ યાદ રાખો એક વસ્તુ એવી છે, સતી સુરણ કો સહજ હે દો ઘડીન કો કાજ, સંત બનના કઠિન હે જીવન ભર સંગ્રામ. સતી સુરણ કો સહજ હે દો ઘડી કો કાજ, સંત બનના કઠિન હે, સંત બનના કઠિન હે જીવન ભર સંગ્રામ. અને એ જીવન ભરનો સંગ્રામ ખેલવા માટે આ અંકિત આજ આ બ્રહ્મ સભામાં તમારી વચ્ચેથી ઉભો થઈ અને આ બ્રહ્મ સભામાં સ્ટેજ ઉપર આવીને બેઠો છે, ત્યારે તમે સૌ કોઈ મહારાજને એવી પ્રાર્થના કરજો, હે મહારાજ એના જીવન સંગ્રામની અંદર સદૈવ વિજેતા રહે, સદૈવ આગે કૂચ કરતો રહે. અને આ સત્સંગની, આ સંસ્થાની, અમારા ગુરુજીની, આ મંડળની, આ સભાની શોભા વધારતો રહે એટલું કહી આપણે ફરીવાર આપ પરિવારને તાળીઓના નાદથી વધાવી અને સમર્પણ વિધિના અંત તરફ જઈશું.